ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આજે અમે નીકળી ગયા છીએ અમારા ખેતરમાં મારા પપ્પાને ભાત આલવા માટે, અને અમે ધુમાડું આવી છે. કુણર ગાવ છે બાજુમાં, બધા વાડમાં બધા લોસા હરગાઈ રહ્યા છે ખેડૂત મિત્રો. અને આપણી જઈએ છીએ કુવા, જોકે મારા પપ્પા માટે ભાત લઈ લીધો. બાજરીના રોટલા છે, દૂધીનું શાક છે, અને મેં સાહેના ખેલી છે, એટલે બહુ મજા આવવાની છે. અને હું એ ભાઈ તો બહાર જ જમવાનું છું ખેતરમાં, કારણ કે આવો આહલાદક અનુભવ ભાઈ બહુ સમય બાદ થવાનો છે, એટલે અપ્રતિમ. શું કહું, આહલાદક. એટલે ખેતરમાં જઈને જમીએ ભાઈ, અને મોજ કરીએ. તે બધા વ્લોગમાં બન્યા રહેજો મારા ભાઈ. આજના વ્લોગમાં ખરેખર ખૂબ મજા આવવાની છે. અમારા જૂના દાદા જોવા મળ્યા છે તમને બતાવીએ, મારા વાલા મિત્રો. ચોકી એમાં નોકરી કરો? ચોકી લેડો, કુ આવતા છે આપડે ફરીને આઈએ, ઓટો માં આઈએ. હેડો ના ભાઈ, કૂતરો આવું. અલે બાજી ના રોટલા લાવી જુઓ, મજા આવી ખાવાની. હેડો ના, કૂતરો વચ્ચે છે. કૂતરો, અલે તે હું હતો, કૂતરો તો હારો ના. કૂતરો ફોજે ખાય હારો આવજો તાને. હા, પાંચ વર્ષ આવો પાછા. હા શમ પોણી વારી રહ્યા છે, અને આપડે ભાઈ જે ભાત લાયા છે એ બધા બેહીન ખાઈએ અને મજા કરીએ. જુઓ, વન કિડની મેન કેટલું બધું કામ કરી રહ્યો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ તમે જોઈ લો ભાઈ, ડોનર ખરેખર ખતરનાક કામ કરી રહ્યો છે. જુઓ, તમને બતાવીએ. આ એ જુઓ, મેનલમાં સરસ મજાનું પાણી આવી રહ્યું છે. ત્રણનું પાણી છે, લાવ. ત્રણનું પાણી પીવું પડશે હવે. પપ્પા આવી જડો, ભાત આવી ગયું છે, બાજરીના રોટલા અને દૂધીનું શાક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પપ્પા, હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક વાત કહેવા માગું છું કે સવાર સવારના હિયારામાં તમે કૂવો જો બરોબર, તો તે મોટર ચાલુ કરશે, પાણી ગરમ આવતું છે બરોબર, અને એના પર જે વરાળ નીકળે છે, અથવા તમારા મુખમાંથી વાત જેમ વાત કરતા હોતા મુખમાંથી જે વરાળ નીકળે છે. ખરેખર સૌનો માલિક એક પરમાત્મા છે, તો બધું થાય છે. ને કે જો તમે ઉનાળામાં પોઈન્ટ ઠંડુ આવે છે, બોરમાંથી ઉનાળો આવે તને અંદર ગરબની પોઈન્ટ ઠંડુ આવે છે, અને શિયાળો આવે તને પોઈન્ટ ગરમ આવે છે. ભગવાનની કઈ લીલા બનાવી છે. આપણે બે અહીંયા છીએ ભાઈ જમવા માટે ખેતરમાં, તો પહેલાં આપણે કઢીને આ રીતે મિક્સ કરી દઈએ, જેમ શરબત બનાવતા એની મિક્સ કરી દઈએ ભાઈ. પહેલાં દૂધીમાં છાશ નાખેલી છે ભાઈ, અને સાથે બાજરીના રોટલા છે દેશી ચૂલા પર બનાવેલા, એ પાછા કલાડામાં, એટલે ખાવાની બહુ મજા આવવાની છે ભાઈ. તમને જોઈને મોઢામાં પાણી વરતું હે માર ભાઈ. અને ખેતરમાં ખાવાની તો ખરેખર કંઈક અલગ જ મજા આવતી હોય છે. હું કેવો પા, અને મેં પાછો આવું બાજરીનો રોટલો હોય ને પાછળ, તમે જુઓ આ રીતની પતરી બતરી બની હોય તો ખાવાની છે ને ડબલ મજા આવી જતી હોય છે. તો મિત્રો, તમે જુઓ મારા પપ્પાને ખાવા બેસે એટલે મારે પાણી વાર ઉપર હશે, અમે તાર બી ડિસમાર સંભાર ઉપર છે, કારણ કે અમે ખાવા બેઠા છીએ એટલે એટલી વાર હું પાણી વારું. મિત્રો, તમે જોઈ શકો છો પાણી કેટલા પોક્યું છે, એટલું બગલું દેખાય એટલે હું ની પોક્યું છે. અને ત્યાં જો ખાવા બેઠા છે ભાઈ કુમારની. મિત્રો, અમે આજે મારા મેનલે પાણી આવે છે, કૂવાનું પાણી કહેવાય છે, બોરનું પાણી, એ પાણી અમે પી રહ્યા છીએ. જોવા પહેલાં બતાવ્યું આ રીતે કેટલા વ્યક્તિઓ પાણી પીધું છે ભાઈ, બધા કમેન્ટ કરીને જણાવજો. બહુ મજા આવે છે ભાઈ કૂવાનું પાણી પીવાનું, અને કૂવાનો જે માહોલ હોય છે એકદમ અલગ જ હોય છે. બે રોટલા વધારે ખવાય ખરેખર ભાઈ એવો માહોલ હોય છે, કારણ કે હું ઘેર એક રોટલો ખાતો હતો અને હોય એમ મેં દોઢ રોટલો ખાધો છે મારા ભાઈ. જુઓ, કૂવાના માહોલમાં આવું હોય, હા ભાઈ ઘેર ના પાડતો તો ખાવા લે, અને હોય એને જુઓ લુખો બાજીનો રોટલો અને કઢી ખાવા જો ડાયરેક્ટ. લોકો આ રીતે ખાતા હોય છે. તો ચલો મિત્રો, આપણે ભાઈ સરસ મજાનું ભોજન કરી લીધો છે, બાજરીના રોટલા અને કઢી, અને આપણે જઈએ છીએ ઘેર. તો ભાઈ આપણે ઘેરથી નાઈ ભાઈ, અને આપણે નીકળ્યા છીએ બાવસર શાંતાબાને મળવા લે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે હાલ આપણે આવી ગયા છીએ રૂપાલ ગામે, કીધું પહેલાં આપણે પોણી પર લઈએ મિનરલ. જો અમારા આ નર છે ને, આ નર એ 24 કલાક પોણી ચાલુ જ રહે છે, અને અમારા ગામને આંદરથી પાણી ભરી જતા હોય છે. બાકી રૂપાલના જેટલા પણ છે ને મેમ્બરો બધા હોય તેથી જ ભરી જતા હોય છે, કારણ કે પાણી એકદમ ચિલ્ડ અને મિનરલ જેવું આવે છે. એટલે આપણે ભરી લઈએ બોટલ,
જો કે આપણે ગયા હતા ભાઈ ગોબ હોય, કારણ કે મારું રૂપાલ એસકે બેંકમાં મારી મગફળીનો ચેક આવ્યો છે કે એ વટાવવાનો હતો, પણ રૂપાલ બેંકમાં વટાતો નથી એટલે અમને મોકલ્યા હતા ગોબ હોય. અને કીધું આપણને એક રીગી હોય થી બાવ સર શું થાય છે લે તમ તો જો પેલો બરોબર અકળાય છે શું થયેલી આળસ આવી ખુલે શિયાળામાં મારા ભાઈ આવું જોઈશે શિયાળામાં છે ને મારા ભાઈ આળસ બહુ આવે, બહુ એટલે બહુ જ આળસ આવે, આમ થોડો તડકો જોઈ ગયા ને પછી મત થાય ઊંઘી જઈ ના કરે કશું કોમ નથી કરવું, આવું શિયાળામાં બહુ થતું હોય છે. ને કર્યા હતા બાવ સર અને વચ્ચે રસ્તા અમે એક જોરદાર ખાઈ આવી ગઈ છે તમને બતાવીએ ભાઈ, એક અલગ જ ટાઈપનું લોકેશન છે જો કે પહેલી વાર જોયું છે આપણે, એટલે તળાવ છે ને વગેરે એટલે લોકેશન મારા ભાઈ એક નંબર લોકેશન થઈ ગયું છે, તમે જુઓ તો કરા લયા ડડો નીકળી ગયા આપણે. ચાલો તો ચલો તને આપણે નીકળી ગયા ભાવસર. તો ભાઈ આપણે આવી ગયા છીએ ફાઇનલી ભાવસર ગોમે શાંતાબાને મળવા ઓલે, બહુ ટાઈમ બાદ આવ્યા છીએ. પહેલાં આપણે ગેટ ખોલવું પડે, હાર્દિક ગેટ ખોલે તમારી ગેટ હે બધી દેશે ઊંચો કેટલી જાય બાજુ હોય તો. જય માતાજી. બા મજામાં મજામાં હું ચાલસ કયો હું કોમકા સાથે. તો ભાઈ ચા નો ટાઈમ થઈ ગયો છે, બે વાગી ગયા છે એટલે આપણે ચા બનાવી પડે. જુઆ બહાર નું મકાન અત્યારે હાલ તો બધું પાડી દીધું છે, ઉપરથી બધું ઉતારી લીધું છે, કારણ કે અચાનક પડે તો બહાર નું વાગે એટલે હાર્દિક કે લેડ આપણે ચા બનાવીએ. તો જુઆ જૂનો ચૂલો, આ જૂનો લાકડો, હે જુઆ તમને ખલ બતાવો, આવો ખલ તમને લગભગ કોઈના ઘેર જોવા ના મળે, અત્યારે બધું નવું જ જોવા મળે. આ ડબ્બા તમે જોઈ લો, આ ફોટ્યો આ જૂના ડબ્બા બધી વસ્તુ એકદમ જૂની જ છે. અને પુદીનો એ લાવે છે ને આપણે ચામાં પુદીનો નાખવાનો, તુલસી પુદીનો પછી પેડોરાનો પોનો દરેક વસ્તુ લે મારે ભાઈ તેલ ના ખોલે ચા. અરે કઈ મજે પેટી આવે આવું ખબર પિક્ચરમાં તો જોતા હતા ને આવું બધું એવું કોફી મને ખબર. અલે આ શું કહ્યું મેસ્ટીનો પોનો નાખ્યો કહું લેબ્રાનો, લેબ્રાનો ખતરનાક ચા બનાવવા ચા બનાવી છે એટલે મજા આવે પીવાની. વાહ ચલો મિત્રો આપણે તને ચા પીએ. અમે હાર્દિક ભાઈ ચા બનાવી છે. હું છે માસ્તર મજામાં શાંતિ છે ને? હા ચા તો બળી જાય. કેવી આવી માસ્તર ચા? મસ્ત આવી છે ને? હા સરસ સરસ. જુઓ મિત્રો આ બાઇક વાક વાયુ છે અલગ ટાઈપનું છે, તમને ખબર તો કમેન્ટ કરીને જણાવજો. મેં નોંધ હતા ને ત્યારે જોઈ દીધા બધી વસ્તુ હું કેવું. આપણે આવી ગયા છીએ ઘેર અને જઈએ છીએ ધાબા પર, કારણ કે માહોલ બન્યો છે ભાઈ પતંગ ચકાવવાનો. નોનો છોકરો એ જોવાય ચક છે. અલે અલે આવું વીરે વીરે ચોદ છે મારું છે ચકીરો. હું જતું રહ્યું હું જતું રહ્યું તારું પતંગ પતંગ જતું તારું બેલું છે. હા તે લેડા બધા બાબા બચ્ચા કહી છે પતંગ. અલે એકલી એકલી ના ઉતરે પડી ગયું તું પડી ગયું તું પછી હું ના ના હું ના ચકાશે લાગે છે કોઈ વિક્રમ ને તાવા એવું લે જુઠ્ઠું બોલે તો ગાઈઝ આપણે ઘરમાં બેહ્યા છીએ અને ઘણા સમય બાદ ભાઈ ટીવી જોઈ રહ્યા છીએ. જોવા આવી રહી અમારી ટીવી. તો ભાઈ આજના બ્લોગનું આપણે અત્યારે હાલ એન્ડ કરી નાખવું છે. હમણાં 7 વાગે સમાચાર આવશે ગિરનાર ઉપર એટલે સમાચાર જોઈશું. બાકી આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો મારા ભાઈ, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ યુટ્યુબ પર. ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી.